Good morning all. Today we are discussing internal communications. So first let know about the introduction of the internal communication. What is internal communication? Every organization has a system to communicate and carry out the organizational goals in the orderly pattern. એટલે કે હરેક સંસ્થાને એક પ્રકારની એવી સિસ્ટમ એક એવી રીત હોય છે કે કોમ્યુનિકેશન કરવું અને જે ઓર્ગેનાઇઝેશન્સ ગોલ જે સંસ્થાના જે ધ્યેય છે એ કોમ્યુનિકેશનની દ્વારા કેરી આઉટ કરવા એટલે એને બહાર લાવવા. તો એક જે મુખ્ય લીડર હોય અથવા તો જે સંસ્થાના જે મેઇન બિઝનેસમેન હોય એના ગોલ્સને ઓર્ડરલી પેટર્નની રીતે બહાર લાવી શકે છે. ધેર આર બેઝિકલી ટુ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન. હવે આપણે જોયું તું એવી રીતે એક તો ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન હોય છે, એક ઇન્ટ્રાપર્સનલ હોય છે. હવે અહીં બિઝનેસને રિલેટેડ અથવા તો ઓર્ગેનાઇઝેશનને રિલેટેડ બે પ્રકારના કોમ્યુનિકેશન હોય છે. એક તો છે એક્સટર્નલ અને બીજું છે ઇન્ટરનલ. કોમ્યુનિકેશન ધેટ ટેક્સ પ્લેસ આઉટસાઇડ ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ કોલ્ડ એક્સટર્નલ કોમ્યુનિકેશન. હવે જે ઓર્ગેનાઇઝેશન જે સંસ્થાની બહાર જે છે વ્યવસ્થાની બહારનું જે કોમ્યુનિકેશન છે કે જે બહારની બાજુ થઈ રહ્યું છે, સંસ્થાની બહાર જે વર્કિંગ છે, કોઈ ફેક્ટરી છે, એ જગ્યાએ જે કામ થઈ રહ્યું છે એમાં જે કોમ્યુનિકેશન થાય છે એને એક્સટર્નલ કોમ્યુનિકેશન કહે છે. કંપનીઝ કોમ્યુનિકેશન વિથ બેંક, ગવર્મેન્ટ ઓફિસિસ, કસ્ટમર, રિટેલર્સ એટસેટ્રા કેન બી કોલ્ડ એક્સટર્નલ કોમ્યુનિકેશન. સો હિયર આર ધ એક્ઝામ્પલ્સ લાઇક બેંક વિથ વિચ ધ કંપની ઇઝ કોમ્યુનિકેટ. સો અહીં બેંકની સાથે કોમ્યુનિકેશન થાય. પછી સંસ્થાનું કોઈ ગવર્મેન્ટ સંસ્થા હોય, ગવર્મેન્ટ ઓફિસ હોય, એની સાથે અમુક લેવડ દેવડ થતી હોય, એ જે કોમ્યુનિકેશન થતું હોય તે. પછી જે રિટેલર્સ એટલે કે જે કોઈ વેચાણવાળા વ્યક્તિ હોય, વેચાણકારો, એની સાથે જે કોમ્યુનિકેશન થાય. સો અહીં આ બધા એક્ઝામ્પલ એ એક્સટર્નલ કોમ્યુનિકેશનના છે. એક્સટર્નલ કોમ્યુનિકેશન ઇઝ મોસ્ટલી ફોર્મલ એન્ડ ફોલો ધ રૂલ્સ ઓફ લીગલ કોમ્યુનિકેશન. એટલે જે એક્સટર્નલ કોમ્યુનિકેશન છે એ મોટાભાગે એક ફોર્માલિટી જેવું હોય છે અને એ બધા જે રૂલ્સ જે છે એ કાયદેસર ફોલો કરે છે, કાયદેસર બધા નિયમોનું પાલન કરવામાં આવે છે. હવે બીજો પ્રકાર છે ઇન્ટરનલ કોમ્યુનિકેશન. સો ઇન્ટરનલ કોમ્યુનિકેશન ટેક પ્લેસ વિધિન ધ ઓર્ગેનાઇઝેશન. એટલે ઇન્ટરનલ આંતરિક જે વાતચીત છે એ મુખ્ય સંસ્થાની સાથોસાથ જોડાયેલી છે. કંપનીઝ મેનેજર ઓર ડાયરેક્ટર કોમ્યુનિકેટિંગ વિથ ધ એક્ઝિક્યુટિવ મેનેજર, ફાઇનાન્શિયલ ઓફિસર, ચીફ ડિસ્ટ્રીબ્યુટર ઓર સ્ટાફ મેમ્બર્સ, ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરનલ કોમ્યુનિકેશન. એટલે જે મુખ્ય કંપની છે, જે સંસ્થા છે, એના મેનેજર અથવા તો ડાયરેક્ટર હોય એ એક્ઝિક્યુટિવ મેનેજર સાથે વાત કરે, કોઈ ફાઇનાન્શિયલ ઓફિસર હોય એટલે કે જે નાણાકીય જે ઓફિસર હોય તે જે નાણાંની લેવડ દેવડ કરતા હોય એ, પછી જે મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર જે વેચાણ કરનાર હોય તેની સાથે અથવા તો સ્ટાફ મેમ્બર સાથે જે વાતચીત થાય એ ઇન્ટરનલ કોમ્યુનિકેશન છે. ઇન્ટરનલ કોમ્યુનિકેશન મસ્ટ બી ડેવલપ ઇન ફ્રી એન્વાયરમેન્ટ. હવે એક નિયમ એવો છે કે જે આંતરિક વાતચીત થઈ રહી છે એક વ્યક્તિની ગ્રુપ સાથે અથવા તો વ્યક્તિની વ્યક્તિ સાથે, એમાં મુક્ત વાતાવરણની જરૂરિયાત મુખ્ય છે. ધ ફોર્મલ ઇન્ટરનલ કોમ્યુનિકેશન ટેક પ્લેસ વિથ ઓલ ફોર્માલિટીઝ ડિક્લેરિંગ ટાઈમ એન્ડ પ્લેસ ટુ ધ કોમ્યુનિકેશન નંબર ઓફ પાર્ટિસિપન્ટ ઓર પીપલ કોન્સર્ન એઝ ઇશ્યુ ટુ બી ડિસ્કસ. હવે જે ફોર્મલ ઇન્ટરનલ કોમ્યુનિકેશન થાય છે એમાં અંદર બધા પ્રકારની ફોર્માલિટીઝનો સમાવેશ કરી લેવામાં આવે છે. એમાં સમય અને જગ્યાની પણ ડિસ્કશન થાય છે, કઈ જગ્યાએ મિટિંગ રહેશે, કઈ જગ્યાએ કોમ્યુનિકેશન કરવાનું છે, પછી કેટલા પાર્ટિસિપન્ટ્સને ત્યાં એમાં ભાગ લેવાનો છે, કયા કયા ઇસ્યુઝને ડિસ્કસ કરવાના છે, એ બધી વસ્તુ એમાં ડિસ્કસ થાય છે. વન સચ ઓકેઝન ઓફ ઇન્ટરનલ કોમ્યુનિકેશન ઇઝ મીટિંગ. હવે અહીં ઇન્ટરનલ કોમ્યુનિકેશનનું એક મુખ્ય ઉદાહરણ છે મીટિંગ. બિફોર એક્ચ્યુઅલ મીટિંગ ડિક્લેરેશન ઓફ ધ મીટિંગ ઇઝ રિટન, ધ આફ્ટર ઓફ ધ મીટિંગ માઇન્યુટ્સ આર રિટન. એટલે જે મુખ્ય જે મીટિંગ થાય છે અથવા તો ડિક્લેરેશન જે મીટિંગનું ડિક્લેરેશન થયું હોય, જે જાહેરાત થઈ હોય એની પહેલાં
રિટન અથવા તો એક માઇન્યુટ પ્રકારનું જે તત્વ હોય છે એના દ્વારા મીટિંગને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. હવે અહીં બીજો પોઈન્ટ છે એજન્ડા. એજન્ડામાં મુખ્ય વસ્તુ એ છે કે મીટિંગને કઈ રીતે એરેન્જ કરવું. એજન્ડા ઇઝ અ લિસ્ટ ઓફ ટાઈમ્સ, લિસ્ટ ઓફ આઇટમ્સ ધેટ ઇઝ ટુ બી ડિસ્કસ ઇન ધ મીટિંગ. એટલે કે એજન્ડા એક એવું છે કે જેમાં એક સૂચિ બનાવવામાં આવે છે કે મીટિંગમાં કયા કયા પોઈન્ટ્સ ડિસ્કસ થશે, એને એજન્ડા કહેવાય છે. એજન્ડા ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર કીપિંગ ધ મીટિંગ ઓન કોર્સ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો હેલ્પફુલ ઇન અચીવિંગ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ મીટિંગ ઇન ટાઈમ. હવે એજન્ડા એ શેના માટે ઉપયોગી છે કે જે મીટિંગ થઈ રહી છે એને યોગ્ય રીતે શરૂ રાખવી, એનું મહત્ત્વ દર્શાવવું અને એ જે આપણા ઓબ્જેક્ટિવ્સ છે, જે તત્વો આપણને આ કાર્ય દ્વારા મળવાના છે, જે ધ્યેય હાંસલ કરવાના છે, એને મેળવવામાં પણ એજન્ડા હેલ્પફુલ છે. એજન્ડા હેલ્પ્સ ઇન કન્ડક્ટિંગ ધ મીટિંગ ઇન પ્રોપર ઓર્ડર સો ધેટ ધ ડિસ્કશન ઇઝ નોટ ડાયવર્ટ એન્ડ ઇટ કેન રીચ ટુ કન્સલ્શન ઇન ધ ગીવન ટાઈમ. હવે આ જે એજન્ડા છે એના આધારે મીટિંગ આપણા પ્રોપર ઓર્ડરમાં, એટલે કે ચોક્કસ જે ધ્યેય નક્કી કર્યું છે એ કામમાં નિશ્ચિત સમયમાં થઈ જશે, જેના કારણે જે ડિસ્કશન કરવાનું છે એ દિશા ભટકી નહીં જાય, ડાયવર્ટ નહીં થઈ જાય, વળાંક નહીં લઈ લે, જે દિશામાં યોગ્ય રીતે ચાલવાનું છે એ જ રીતે કામ થશે. અને આપણું જે કન્સલ્ટન્ટ છે, જે વસ્તુ કંપની દ્વારા કામ કરવાની જે યોગ્ય સમયે છે, એ કામ જે છે એ આપણને મળેલા સમયમાં જ પૂરું થઈ જશે. એજન્ડા ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમંગ ધ મેમ્બર ઓફ ધ મીટિંગ અલોંગ વિથ ધ નોટિસ ઓફ ધ મીટિંગ. હવે જે કામ કરવાની જે સૂચિ છે, એજન્ડા છે, એ મીટિંગના જે જેટલા લોકો છે, જેટલા લોકો વચ્ચે મીટિંગ થવાની છે, એની વચ્ચે સૂચિ એ નિયમો એક વખત વહેંચી દેવામાં આવે છે. હેન્સ ધ મેમ્બર આર વેલ અવેર અબાઉટ ધ ઇસ્યુ ટુ બી ડિસ્કસ, જેના કારણે જે વસ્તુ, જે ગોલ્સ ડિસ્કસ કરવાના છે, જે પોઈન્ટનું મીટિંગમાં ડિસ્કશન થવાનું છે, એ પોઈન્ટ્સથી આ લોકો વાકેફ થઈ જાય, એટલે જાગૃત થઈ જાય. ઇટ હેલ્પ્સ ધ મેમ્બર ટુ ગ્રો પ્રાયોર ઇટ હેલ્પ્સ ધ મેમ્બર ટુ ગો વિથ પ્રાયર પ્રિપેરેશન એન્ડ બ્રિંગ ધ નેસેસરી ડોક્યુમેન્ટ સચ એઝ ફાઇલ, ડેટા એનાલિસિસ રિઝલ્ટ એટસેટ્રા. એટલે આ જો સૂચિ એ લોકોને આપી દેવામાં આવે મેમ્બર્સને, તો એ મેમ્બર્સ એના દ્વારા એક અગાઉની તૈયારી, અગાઉ જે પ્રિપેરેશન કરવાની હોય એ કરીને જશે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમ કે ફાઇલ છે, ડેટા છે, એ બધું રિઝલ્ટ છે, એ બધું એ સાથે લઈને જશે. હવે એજન્ડાના અમુક અહીંયા સ્ટ્રક્ચર, એટલે કે એજન્ડાનું માળખું દર્શાવ્યું છે. ઇન કન્ટેન્સ ધ ડિટેલ ઓફ મીટિંગ સચ એઝ ધ રિઝોલ્યુશન ઓફ ધ પ્રીવિયસ મીટિંગ ઇસ્યુ ટુ બી ડિસ્કસ ઇન ધ પ્રપોઝ્ડ મીટિંગ. એટલે કે અહીં આ રીતના થોડાક એવા એજન્ડાસ દર્શાવેલા છે કે જેમાં ચોક્કસ જે સમય મીટિંગનું બેકગ્રાઉન્ડ જે હોય એ અહીં લોકોને ક્લિયર થઈ જાય કે મીટિંગમાં શું શું કરવાનું છે. સો ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ પ્લેસ, ડેટ એન્ડ ટાઈમ ઓફ ધ મીટિંગ. એટલે કે એ સૂચિમાં લખેલું હોય છે એ સમયનો, એ જે મીટિંગ છે એનો સમય, કયા સ્થળે મીટિંગ થશે અને કઈ તારીખે થશે. બીજું છે ધ લિસ્ટ ઓફ ધ પર્સન હુ આર ઇન્વાઇટેડ ફોર ધ મીટિંગ. હવે મીટિંગમાં કયા કયા લોકો ભાગ લેવાના છે, ક્યાંથી આવવાના છે, વ્યક્તિનો હોદ્દો કયો છે, એ બધી પર્સનલ ડિટેલ્સ પણ અહીંયા મીટિંગમાં દર્શાવાશે. ત્રીજી વસ્તુ છે ધ પર્પઝ ઓફ મીટિંગ, શેના માટે, કયા હેતુથી મીટિંગ કરવાની છે, એ પણ અહીં દર્શાવવામાં આવશે. ચોથો પોઈન્ટ છે ધ લિસ્ટ ઓફ ઇસ્યુઝ ટોપિક ટુ બી ડિસ્કસ. હવે કયા કયા પોઈન્ટનું ડિસ્કશન કરવાનું છે, મીટિંગમાં કયું કામ કરવાનું છે, એ બધા પોઈન્ટ્સનું ડિસ્કશન પણ આમાં લખેલું હોય છે. પાંચમો પોઈન્ટ છે બેકગ્રાઉન્ડ રેફરન્સ ઓફ ધ પ્રીવિયસ મીટિંગ હેલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ ધ ઇસ્યુ, અથવા તો આ જે મીટિંગ છે એનો કોઈ બીજું, આની પહેલાં પણ એક મીટિંગ થઈ ગઈ હોય અને એમાં જે ઇસ્યુઝ ડિસ્કસ થયા હોય એ જે બેકગ્રાઉન્ડ જે હોય એને પણ આની સાથે છોડી દેવામાં આવે છે. સો ધ નેક્સ્ટ પોઈન્ટ વી હેવ ટુ ડિસ્કસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઇન્સ ફોર ડેવલપિંગ ધ એજન્ડા. હવે એજન્ડાને સારી રીતે ડેવલપ કરવા માટે, વિકસાવવા માટે થોડીક અહીંયા ગાઈડલાઇન કે ટિપ્સ આપવામાં આવી છે જે મહત્ત્વની છે. એમાં પહેલો પોઈન્ટ છે
रेस्ट्रिक्ट द नंबर ऑफ एजेंडा आइटम एटले जे एजेंडा आइटम ना अमुक अमुक नंबर ने दर्शावा. द मोस्ट इम्पोर्टेंट इश्यू शुड बी इन्क्लूड इन द एजेंडा एंड ट्रिवियल और अननेसेसरी आइटम शुड बी एक्सक्लूडेड फ्रॉम द एजेंडा. એટલે કે અહીં એવી વાત કરવામાં આવી છે કે મીટિંગનો જે એજન્ડા સૂચિ તૈયાર થાય છે એ સૂચિમાંથી જે તુચ્છ અથવા તો જે બિનજરૂરિયાત વસ્તુઓ છે એને અહીંથી દૂર કરવાની છે. જનરલ 3 and 6 આઇટમ આર કન્સિડર્ડ આઈડિયલ ફોર યોર એજન્ડા. એટલે કે સામાન્ય રીતે 3 થી 6 સુધીની આઈટમ એટલે 6 સુધીની વસ્તુ તમે દર્શાવો છો, જેમ કે કઈ તારીખ છે, કયું સ્થળ છે, કયા કયા લોકો છે, મીટિંગ થવાની છે, કયા કયા પોઈન્ટ ડિસ્કસ કરવાના છે, બેકગ્રાઉન્ડ છે, બસ આ 5 થી 6 વસ્તુ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. આનાથી વધારેનું નકામી એમાં માહિતીઓ એડ કરવાની જરૂર નથી. ધ આઇટમ્સ ઓન ઓફ એજન્ડા ધ આઇટમ્સ ઓફ એજન્ડા આર અરેન્જ્ડ ઇન સિક્વન્સ અકોર્ડિંગ ટુ ધ ઇમ્પોર્ટન્સ. હવે જે વસ્તુઓ છે એ સૂચિમાં દર્શાવાય છે તો એને સિક્વન્સમાં દર્શાવવી પણ જરૂરી છે, એટલે ક્રમવાઇઝ દર્શાવવી જરૂરી છે, એક પછી એક. યોગ્ય સ્થળ તો કે પહેલાં લખવું, ટાઈમ ડેટ એ ઉપર આવે, પછી નીચે ટોપિક આવે, પછી ડિસ્કસ કરવાના પોઈન્ટ્સ આવે એ રીતે. ડિસ્પાઇટ ધીસ ધ કન્ફર્મેશન ઓફ ધ પ્રીવિયસ મીટિંગ ઇઝ ઓલવેઝ ધ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ આઇટમ એન્ડ એની અધર મેટર વિથ ધ પરમિશન ઓફ ધ ચેરમેન ઇઝ ધ લાસ્ટ આઇટમ ઇન ઇટ. એટલે કે હવે એક રીતે તમે જુઓ તો એ જે પહેલાંની જે મીટિંગ થઈ હોય એનું જે કન્ફર્મેશન થયું હોય એને તમે પહેલાં લખો, પછી એને ફર્સ્ટ આઇટમ તરીકે જ દર્શાવવાનું છે, અને જે લાસ્ટ આઇટમ તરીકે દર્શાવવાનું છે એ જેની પરમિશન લેવાની હોય એને માટે આપણે જે લખ્યું હોય બસ એ લાસ્ટમાં આવે તો એ પરફેક્ટ એજન્ડા બની જશે. ઇફ ધ મીટિંગ ઇઝ વન ઓફ ધીસ સિરીઝ ઓફ મેની સેટિંગ્સ ઇચ આઇટમ ઓફ ધ નંબર એસ. હવે સ્ક્રીન ઉપર જોઈએ છે 3.01, 3.02, 3.03, 3.04. તો આ રીતે સિક્વન્સમાં જો એને લખવામાં આવે તો એ બેસ્ટ અહીં એક્ઝામ્પલ રૂપે સાબિત થઈ શકે છે. હવે સેકન્ડ પોઈન્ટ છે ઇન્ફોર્મ ધ એજન્ડા બિફોર ટાઈમ. હવે એ જે આપણે સૂચિ બનાવી છે, મીટિંગ કરવાની છે, એની પહેલેથી ને લોકોને જાણ કરવી પણ જરૂરી છે. તો એજન્ડા ઇઝ ટુ બી ડિલિવર ટુ ધ મેમ્બર અ વીક બિફોર ધ મીટિંગ. એટલે આ જે એજન્ડા જે સૂચિ તૈયાર થઈ છે એને મીટિંગના એક અઠવાડિયા પહેલાં એ બધા મેમ્બર સુધી પહોંચી જાય એ જરૂરી છે. એમ્પલ ટાઈમ પ્રોવાઈડેડ ટુ ધ ગ્રુપ મેમ્બર હેલ્પ ધેમ કમ પ્રિપેર વિથ આઈડિયાઝ. એટલે આ જે એને એજન્ડા મળી જશે જેના આધારે એ લોકો પ્રિપેરેશનની સાથે મીટિંગમાં આવશે, એ જે પોઈન્ટ ડિસ્કસ કરવાના છે એના આઈડિયાઝ એ ડેવલપ કરશે, થોટ્સ ડેવલપ કરશે. ફર્ધર મોર પાર્ટિસિપન્ટ્સ કેન અરેન્જ ધેર શેડ્યુલ અકોર્ડિંગલી એન્ડ અટેન્ડ ધ મીટિંગ. એટલે આના દ્વારા એક ફાયદો એ થશે કે જે ભાગ લેનારા છે મીટિંગમાં લોકો એ બધા પોતપોતાનો સ્કેડ્યુલ ડિસ્કસ કરી લેશે કે આના પછી આ વ્યક્તિ બોલશે, આ રીતનો આ ટાઈમ છે, આ રીતનું પ્રેઝન્ટેશન થશે, એટસેટ્રા એટસેટ્રા, અને એના દ્વારા એ મીટિંગને અટેન્ડ કરી શકશે. થર્ડ પોઈન્ટ ઇઝ ઓપોર્ચ્યુનિટી નોટ પ્રોબ્લેમ્સ. હવે એક તક પણ એ લોકોને મળવી જોઈએ. એજન્ડા આઇટમ મસ્ટ બી સ્ટેટેડ ઇન ધ પોઝિટિવ પર્સ્પેક્ટિવ એન્ડ નોટ એઝ અ પ્રોબ્લેમ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. એટલે સૂચિ એ એક પોઝિટિવ ઈરાદાથી રજૂ કરવાની છે, કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરે એ રીતે રજૂ કરવાની નથી. એજન્ડા શુડ શો બેટર પોસિબિલિટી ફોર ધ ફ્યુચર એન્ડ ડઝ નોટ એક્સેપ્ટ ધ પાસ્ટ પ્રોબ્લેમ. એટલે એજન્ડા છે એ સારામાં સારી રીતે રજૂ થઈ જાય અને ભવિષ્ય માટે પણ એ અમુક શક્યતાઓ લઈને આવે એવું દર્શાવવાનું છે, નહીં કે એમાં પાસના પ્રોબ્લેમ ડિસ્કસ કરવાના છે. ફોર્થ પોઈન્ટ ઇઝ સોર્સ એન્ડ આઇટમ્સ ઓફ એજન્ડા. હવે અહીં થોડાક સ્ત્રોત દર્શાવવામાં આવ્યા છે કે જે એજન્ડામાં આપણને ઉપયોગી છે. ફર્સ્ટ ઇઝ માઇન્યુટ ઓફ ધ પ્રીવિયસ મીટિંગ. એટલે મુખ્ય જે ફર્મો, જે માળખું છે, જે નમૂનો છે, પહેલી જે આની પહેલાંની મીટિંગ થયેલી છે એને સામે રાખીએ તો એ બેસ્ટ મીટિંગ થઈ શકે છે. સજેશન રિસીવ ફ્રોમ ધ મેમ્બર્સ. હવે જે લોકો છે એના કયા કયા સૂચનો છે કે મીટિંગમાં આપણે આટલું ડિસ્કસ કરવાનું છે, આટલા ફેરફારો જરૂરી છે, એ બધા સજેશન્સ હશે તો એ આપણો સ્ત્રોત બની રહેશે અને ઉપયોગી થશે. એક્શન ટેકન વિથ રિસ્પેક્ટ ટુ ધ પ્રીવિયસ મીટિંગ.
હવે જે પહેલાંની મીટિંગ થઈ છે એના ઉપર વિનંતીપૂર્વક અને યોગ્ય રીતે એક એક્શન લેવામાં આવે એ પણ જરૂરી છે. કોરસ્પોન્ડન્સ ધેટ માઇટ હેવ ટેકન પ્લેસ રિગાર્ડિંગ ધ સબ્જેક્ટ ઓફ ધ પ્રોપર પ્રોપોઝ્ડ મીટિંગ, એટલે કે એ જે જગ્યા છે એ મીટિંગ માટે યોગ્ય છે કે નહીં, એ જે ડિસ્કશન થવાનું છે એ યોગ્ય હેતુસર થશે કે નહીં એ બધું જાણવું પણ જરૂરી છે. ઇન ધ જનરલ મીટિંગ ઓફ અ બિગ કંપની ઓર ઓર્ગેનાઇઝેશન ફોલોઈંગ આઇટમ્સ આર મોસ્ટલી ફાઉન્ડ ઇન ધ એજેન્ડા. હવે એક કોઈ મોટી કંપની અથવા તો કોઈ મોટી સંસ્થા હોય એની આટલા આટલા એજેન્ડા હોય એ ખૂબ જ મુખ્ય રીતે જરૂરી છે. ફર્સ્ટ છે ચેરમેન્સ ઓર સેક્રેટરીઝ રિપોર્ટ, એટલે કે એના જે સેક્રેટરી છે એ ચેરમેન જે છે એ શું કહેવા માગે છે આ મીટિંગ બાબતે એનો રિપોર્ટ મળવો જરૂરી છે. પછી એન્યુઅલ એકાઉન્ટ્સ, એની વાર્ષિક જે ગણતરી છે કંપનીનો હિસાબ, આવક છાવક, ફાયદો નફો કે કોઈ નુકસાન છે એ બધું દર્શાવવું જરૂરી છે. થર્ડ વન ઇઝ ઓડિટર્સ રિપોર્ટ, એટલે કે જે એના ઓડિટર છે જે ઓડિટ કરે છે જે બધો વ્યવહાર સંભાળે છે એનો રિપોર્ટ હોવો પણ જરૂરી છે. સબસ્ક્રિપ્શન ઓર ડિવિડન્ડ ડિક્લેરેશન, એટલે કે એનું કેટલું સબસ્ક્રિપ્શન મળ્યું, કયો ફાયદો થયો અથવા તો જે મુખ્ય નફો થયો છે એને કઈ રીતે ડિવાઈડ થયો એ ડિક્લેરેશન પણ થવું જરૂરી છે. ઇલેક્શન ઓર ઓફિસર બિયરર્સ, અને અંતે એના દ્વારા જે કામ થઈ ગયું છે એ યોગ્ય કઈ રીતે થયું છે પણ અહીં જણાવવું જરૂરી છે. હાવેવર ધ આઇટમ ઇન ધ એજેન્ડા એઝ પર ધ નેચર ઓફ ઓર્ગેનાઇઝેશન ઇન રિક્રુટમેન્ટ ઓર ઓબ્જેક્ટિવ, એટલે કે છેલ્લે જો કે છતાં આ જે બધી આઇટમ્સ છે એ ઓર્ગેનાઇઝેશન માટે મુખ્ય છે અને ઓબ્જેક્ટિવ્સ તરીકે પણ દર્શાવાઈ ગઈ છે. હવે અહીં એક નોટિસ છે જે મીટિંગ માટેની છે. હવે આગળ આના પછી આપણે મીટિંગનો પણ ઉદાહરણ જોઈશું. તો અહીં આપણે અહીંયા પહેલાં મીટિંગ કેવી હોવી જોઈએ પણ જોઈ લઈએ. જનરલી એવરી કંપની ઓર્ગેનાઇઝેશન પ્રિસ્ક્રાઇબ બેઝિક ગાઈડલાઇન એન્ડ પ્રોસિડ્યુર અબાઉટ હાઉ ટુ કન્ડક્ટ ધ મીટિંગ. સામાન્ય રીતે એ કંપનીએ એક ગાઈડલાઇન રજૂ કરવી જરૂરી છે કે જેમાં એ બધા પોઈન્ટ્સ ડિસ્કસ કરેલા હોય કે કઈ રીતે મીટિંગને આપણે ઓર્ગેનાઇઝ કરવાની છે, કઈ રીતે મીટિંગ આયોજવાની છે. ધીસ ગાઈડલાઇન ઇન્ડિકેટ્સ ધ ફ્રિક્વન્સી ઓફ ધ ઓથોરાઇઝેશન પર્સન, સોરી ધ ગાઈડલાઇન ઇન્ડિકેટ્સ ધ ફ્રિક્વન્સી ઓફ ધ મીટિંગ એન્ડ નોટિસ પીરિયડ ફોર કોલિંગ અ મીટિંગ. આ ગાઈડલાઇનને આધારે એ જે મીટિંગ થવાની છે અથવા તો જે સમયે જે લોકોને બધાને બોલાવવાના છે એ યોગ્ય સમયનો પ્રિપેરેશન એ લોકો કરી શકશે. ઇટ ઓલ્સો ઇન્ડિકેટ્સ ધ નેમ ઓફ ધ ઓથોરાઇઝ પર્સન હુ હેઝ રાઇટ ટુ કન્વિન્સ અ મીટિંગ એન્ડ હુ ઇઝ એન્ટાઇટલ્ડ ધ નોટિસ ટુ ઓલ ધ કોન્સર્ન મેમ્બર્સ, એટલે આના આધારે એક માહિતી એ મળશે કે એ જે વ્યક્તિનું નામ ઓથોરાઇઝ પર્સન હશે એનું નામ દર્શાવીને આપણને ખબર પડી જશે કે કોણ આ મીટિંગ હેન્ડલ કરવાનું છે અને એ વ્યક્તિના આધારે બીજા બધા લોકોને પણ માહિતી મળી જશે કે મીટિંગના મુખ્ય ઓર્ગેનાઇઝેશન કોના દ્વારા થાય છે. ધ નોટિસ મેન્શન ધ નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ કંપની એન્ડ ઓર્ગેનાઇઝેશન ડે ડેટ એન્ડ વેન્યુ ઓફ ધ મીટિંગ. નોટિસમાં નામ અને સરનામું, કંપનીનું જે છે અથવા તો ઓર્ગેનાઇઝેશનનું નામ સરનામું દર્શાવવું જરૂરી છે, દિવસ દર્શાવવો જરૂરી છે, તારીખ અને સ્થળ બધું દર્શાવવું જરૂરી છે. ધ નોટિસ મસ્ટ કન્ટેન ધ ડેટ ઓન વિચ ઇટ ઇઝ ઇશ્યુ સો ધેટ કેન બી કન્ફર્મ વેધર ધ નોટિસ પીરિયડ ઇઝ મેન્શન ઓર નોટ, એટલે કે જે દિવસે આ નોટિસ બહાર પડી હોય એ તારીખ પણ દર્શાવવી જરૂરી છે કે જેના આધારે કન્ફર્મેશન થઈ જાય કે આ જે પીરિયડ છે એ સમય છે દર્શાવેલો છે કે નહીં. ધ એમ ઓફ ધ મીટિંગ શુડ બી મેન્શન ઇન ધ નોટિસ ઇફ ઇટ ઇઝ સ્મોલ, જો એક નાનું એવી મીટિંગ હોય તો પણ છતાં એનો મુખ્ય એમ, એનો ધ્યેય શું છે, એનો સબ્જેક્ટ શું છે એ નોટિસમાં હોવો ખાસ જરૂરી છે. એના વગર મીટિંગ શેની છે એ ખબર જ નહીં પડે કે શેના માટે લોકોએ મીટિંગ કરવાની છે, શેના માટે કંપની દ્વારા ભેગું થવાનું છે. અધરવાઇઝ ઇટ ઇઝ મેન્શન એઝ અ સેપરેટ શીટ એન્ડ એનક્લોઝ્ડ વિથ અ નોટિસ, નહીંતર આ એવું થશે કે એ ખાલી એક સ્પ્રેડશીટ જેવું કામ કરશે કે બસ એક શીટ દર્શાવેલી છે
અને એમાં માહિતી લખી લે છે. બસ એનું કોઈ ઇમ્પોર્ટન્સ છે મીટિંગની નોટિસ જેટલું મીટિંગ આનું ઇમ્પોર્ટન્સ નહીં રહી. Thus, the main function of the notice is meeting, is to share information about the meeting among the members. Study the example of notice of meeting. તેથી અહીં જે મીટિંગ છે એની નોટિસ પહેલાં શેર કરી દેવી, માહિતી પહેલાં લોકોને આપી દેવી, એ જે લોકો છે એને પહેલાં સુધી માહિતી પહોંચાડી દેવી જરૂરી છે.